नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे प्रकरण नंबर 8 ની અંદર મુદ્દા નંબર 8.3.9 મેગ્નેટિક પ્રોપર્ટી એટલે કે ચુંબકીય ગુણધર્મ. સંક્રાંતિ ધાતુ આયન છે એ ચુંબકીય ગુણધર્મ કેમ ધરાવે છે તેની વાત. જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે એ બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. કયા કયા? એક અનુચુંબકીય અને એક પ્રતિચુંબકીય. રિપીટ અગેન, જ્યારે પણ કોઈ પણ પદાર્થ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ પદાર્થ બે પ્રકારના ગુણધર્મો ધરાવે, એક અણુચુંબકીય અને બીજું પ્રતિચુંબકીય. તો અણુચુંબકીય એટલે શું? કે જે અણુ પરમાણુ કે આયન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અયુગ્મિત એટલે એકલા. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? અણુચુંબકીય. પેરામેગ્નેટિક. અને જે અણુ આયન પાસે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને આપણે શું કહીશું? પ્રતિચુંબકીય. ડાયમેગ્નેટિક. બરાબર. હવે આપણા જે સંક્રાંતિ ધાતુ આયન છે એ સંક્રાંતિ ધાતુ આયન એની વ્યાખ્યા આગળ આપણે આપી ચૂક્યા છીએ કે જેની દ્વિકક્ષક કેવી ભરાયેલી હોય? અપૂર્ણ ભરાયેલી. અપૂર્ણ મતલબ એના ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત છે. અને અયુગ્મિત છે એટલે શું ધરાવવાનું છે? અણુચુંબકીય. એટલે મોટાભાગના સંક્રાંતિ ધાતુ આયનો કેવા છે? અણુચુંબકીય છે. અને જે પદાર્થ અણુચુંબકીય છે એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે છે. ચેપ્ટર નંબર 2 આપણે શીખી ગયા છીએ, ચુંબકીયના 5 પ્રકાર શીખી ગયા હતા. અણુચુંબકીય, પ્રતિચુંબકીય, ફેરોમેગ્નેટિક, ફેરીમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક 5 ગુણધર્મ આપણે શીખી ગયા છીએ. એમાંથી જે આ અણુચુંબકીય છે એ અણુચુંબકીય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે. પણ જે પ્રતિચુંબકીય છે એ શું ધરાવે છે? અપાકર્ષણ. કારણ કે યુગ્મિત છે અને યુગ્મિત હોય એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને જે અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે પ્રબળ આકર્ષણ કરે એ શું બની જાય? લોહી ચુંબક બની જાય. એનો મતલબ શું થાય? કે અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રબળ આકર્ષણ એ જ આપણને શું બતાવે છે? લોહી ચુંબક બનવું એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું એક પ્રબળ સ્વરૂપ છે એમ કહી શકાય. એનો મતલબ કે આપણા જે સંક્રાંતિ ધાતુ આયન છે એ બધા અણુચુંબકીય છે. કેમ અણુચુંબકીય છે? કારણ કે સંક્રાંતિ ધાતુ આયનની વ્યાખ્યામાં આપણે લખ્યું છે કે ઓક્સિડેશન, સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં જેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એને આપણે સંક્રાંતિ ધાતુ કહીએ. ધેટ મીન્સ સંક્રાંતિ ધાતુ આયનની ડી કક્ષક અપૂર્ણ છે. અપૂર્ણ છે એનો મતલબ કે એના ઇલેક્ટ્રોન આવા અયુગ્મિત છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ શું કહેવાય? અણુચુંબકીય કહેવાય. અને જે પદાર્થ અણુચુંબકીય છે એ શું ધરાવે છે? ચુંબકીય ચાકમાત્રા ધરાવે. જે પણ પદાર્થ અણુચુંબકીય છે એ બધા જ અણુચુંબકીયની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે શું ધરાવશે? ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. અને આ ચુંબકીય ચાકમાત્રા અયુગ્મિત ઇલેક્ટ્રોનના બે ભ્રમણ થવાના કારણે, આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બે પ્રકારનું ભ્રમણ કરે, એક તો ધરા ભ્રમણ કરશે અને બીજું ભ્રમણ કરશે તો અક્ષક્રિય ભ્રમણ. અક્ષક્રિય ભ્રમણ બે પ્રકારનું ભ્રમણ કરે છે. આ જે મારો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન બે પ્રકારનું ભ્રમણ કરે છે. ધરા ભ્રમણ એટલે કે પોતાની ધરી ઉપર ફરે છે અને કક્ષકીય ભ્રમણ એટલે કેન્દ્રની આજુબાજુ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. અને એના કારણે એમાં શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. અને આ ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય છે એ આ કોના કારણે ઉત્પન્ન થાય છે? ધરા ભ્રમણના કારણે. એટલે ધરા ભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર આપણે જોવાનું છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન પાસે બે પ્રકારનું ભ્રમણ હોવાના કારણે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. કયું ભ્રમણ? ધરા ભ્રમણ. પોતાની ધરી પર ફરે છે, આમાં પોતાની ધરી પર ફરે છે એટલે ધરા ભ્રમણ. અને ચોક્કસ કેન્દ્રની આજુબાજુ ફરે છે એ કક્ષકીય ભ્રમણ. તો ધરા ભ્રમણના કારણે એમાંથી શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ચાકમાત્રા. તો ધરા ભ્રમણ આધારિત સૂત્ર આપણે જોઈશું. ધરા ભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર, ધરા ભ્રમણ શબ્દ વાપરું છું, હા જોજો. ધરા ભ્રમણ આધારિત ચુંબકીય ધરા ભ્રમણ, ધરા ભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રા જે છે એ ચુંબકીય ચાકમાત્રાનું જે સૂત્ર છે એ મ્યુ બરાબર વર્ગમૂળમાં એન એન પ્લસ ટુ બી એમ. બી એમ એટલે શું? બોહર મેગ્નેટ્રોન. ચુંબકીય ચાકમાત્રાનો એકમ છે મ્યુ. એટલે શું છે? ચુંબકીય ચાકમાત્રા. મ્યુ એટલે શું કહેવાય? ચુંબકીય ચાકમાત્રા. એન એટલે શું? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તમારે દાખલામાં માત્ર કયા ઇલેક્ટ્રોન છે?
अयुग्मित इलेक्ट्रॉनिक संख्या यानी कि अयुग्मित इलेक्ट्रॉनिक संख्या बी एम ए शू बहर मैग्नेट्रॉन એટલે કે ચુંબકીય ચાપ માત્રાનો એકમ છે નિયમ એટલે બહર મેગ્નેટ્રોન નિયમ નો મતલબ કે બહર મેગ્નેટ્રોન એકમ છે બીએમ એટલે પાછળ હું બીએમ લખું ને બીએમ શું છે એનો એકમ છે ચુંબકીય ચાપ માત્રાનો આ સૂત્ર છે બરાબર અને આ એનું શું છે એકમ છે એને આપણે શું કહીશું બહર મેગ્નેટ્રોન અને એના આધારે આપણે વિવિધ પદાર્થોની ચુંબકીય ચાપ માત્રાની વેલ્યુ ગણી શકીએ છીએ હવે એના માટે n बराबर एक अयुग्मित इलेक्ट्रॉन हो तो चुंबकीय चाप मात्रा मिनी वैल्यू 1.73 ની નજીક આવશે બરાબર ચાલો એવી રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા 2 હોય તો ચુંબકીય ચાપ માત્રાનું મૂલ્ય 2.83 આવશે પરીક્ષા તમારે યાદ જ રાખી લેવાનું આપણે ગણતરી કરીશું તો પણ એ જ આવશે કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય તો ચુંબકીય ચાપ માત્રાનું મૂલ્ય 3.87 આવશે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 આવે આપણી પાસે તો ચુંબકીય ચાપ માત્રાનું મૂલ્ય 4.90 આવશે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન મૂલ્ય 5 હશે તો આપણે ચુંબકીય ચાપ માત્રાનું મૂલ્ય શું હશે 5.92 હશે ધેટ મીન્સ કે આપણે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 માટે 1.73 2 માટે 2.83 3 માટે 3.87 4 માટે 4.90 અને 5 માટે 5.92 આવે છે કેવી રીતે આવે છે એ પણ તમને શીખવાડી દઉં ધારો કે તમને પૂછાય કે ક્રોમિયમ પ્લસ 2 માટે અથવા ક્રોમિયમ પ્લસ 1 માટે ચુંબકીય ચાપ માત્રાની વેલ્યુ શોધો તો આપણે એને જોઈએ છીએ કે પહેલા સ્કેન્ડિયમથી ચાલુ કરીએ સ્કેન્ડિયમનું પરમાણુ ક્રમાંક કેટલો છે 21 છે તો ઇલેક્ટ્રોન રચના Ar 3d 4 એ 18 2 20 ને 1 21 ધારો કે તમને માન્યું છે કે સ્કેન્ડિયમ પ્લસ 2 નું ચુંબકીય ચાપ માત્રા સ્કેન્ડિયમ પ્લસ 2 નું યુનિમ મૂલ્ય મેળવો આવો પ્રશ્ન પૂછાય છે ચુંબકીય ચાપ માત્રાની વેલ્યુ શોધવાના પ્રશ્ન પૂછાય છે વેરી મોસ્ટ બરાબર તો તમારે શું કરો પહેલા મીનિમ સૂત્ર લખવાનું પહેલા તો સ્કેન્ડિયમ ની ઇલેક્ટ્રોન રચના લખી હવે સ્કેન્ડિયમ પ્લસ 2 કરીએ તો આમાંથી કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના બે ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે ઇલેક્ટ્રોન પ્લસ થાય 3d1 4s 0 બે ઇલેક્ટ્રોન કાઢી નાખે એટલે સ્કેન્ડિયમ પ્લસ 3 માં ડી કક્ષકના ઇલેક્ટ્રોન જેવાને કેટલા ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા એટલે ડી કક્ષક દોરો 1 2 3 4 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે 1 જ છે હવે સૂત્ર લખું છું મ્યુ બરાબર વર્ગમૂળમાં એન એન પ્લસ 2 એનો એકમ છે બહર મેગ્નેટ્રોન બીએમ એન બરાબર કેટલા છે 2 2 વત્તા 1 એટલે કેટલા થાય 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 કરો એટલે 6 6 નું વર્ગમૂળ કરો કેટલો હશે 1.73 હશે ચુંબકીય ચાપ માત્રાની વેલ્યુ કેટલી થાય 1.73 થાય બરાબર 1.73 ની આજુબાજુનું એક્ઝેક્ટ વેલ્યુ નથી 1.73 ની આજુબાજુ તમારી વેલ્યુ આવશે બરાબર તો સ્કેન્ડિયમ પ્લસ 2 ની વેલ્યુ આપણને કેટલી મળી 1.3 બરાબર ખ્યાલ આવી ગયો ફરીથી રિપીટ કરું છું પહેલા સ્કેન્ડિયમ ની ઇલેક્ટ્રોન રચના લખી ત્યારબાદ એમાંથી બે ઇલેક્ટ્રોન કાઢી નાખે એટલે 3d માં કેટલા ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન જોવાના બીજા કોઈ ઇલેક્ટ્રોન આપણે જોવાના નથી ઓકે એમાં એક ઇલેક્ટ્રોન છે હવે એ એક મૂકીએ n બરાબર સોરી અહીંયા n બરાબર 1 આવશે તો 3 નું વર્ગમૂળ 1.6 થશે n બરાબર કેટલા મૂકવાના છે 1 n બરાબર કેટલા મૂકે n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે 1 વત્તા 1 એટલે 2 2 2 વત્તા 1 એટલે 3 3 ને 1 વડે ગુણો તો 3 થાય 3 નું વર્ગમૂળ કેટલું આવશે 1.73 આવશે ઓકે તો આ રીતે આપણે સ્કેન્ડિયમ પ્લસ 2 એવી રીતે તમને ટિટેનિયમ પ્લસ 2 પૂછાય બરાબર ટિટેનિયમ પ્લસ 2 તો ટિટેનિયમ નું પરમાણુ Sc3 ટિટેનિયમ નું પરમાણુ ક્રમાંક કયો Ar 3d4s2 બરાબર એમાં ટિટેનિયમ ની અંદર આપણે ટિટેનિયમ પ્લસ 2 કરીએ તો ટિટેનિયમ પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોન કાઢી નાખવામાં આવે કાઢી નાખે તો ઇલેક્ટ્રોન કશું થશે Ar 3d2 4s2 હવે ડી કક્ષક માં કેટલા આયુ ઇલેક્ટ્રોન બે ડી કક્ષક તમારે જે દોરવાનું 1 2 3 4 1 2 2 આયુગ્મિત ઇલેક્ટ્રોન છે બરાબર તો મ્યુ બરાબર વર્ગમૂળમાં n n પ્લસ 2 n બરાબર કેટલા લેવાના છે 2 2 વત્તા 2 n બરાબર કેટલા લઈશું અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે 2 તો n બરાબર 2 તો 2 વત્તા 2 એટલે કેટલા થાય 4 2 ગુણ્યા 4 તો 6 6 નું વર્ગમૂળ કેટલું થશે 2.83 એટલે મ્યુ બરાબર કેટલું મળશે 2.83 મળશે બરાબર એવી રીતે તમે ટિટેનિયમ પછી વેનેડિયમ કર્યું Sc3 વેનેડિયમ પ્લસ 2 કરશો તો વેનેડિયમ પ્લસ 2 માં ડાયરેક્ટ લખું છું 3d માં કેટલા ઇલેક્ટ્રોન આવશે 3 ઇલેક્ટ્રોન આવશે વેનેડિયમ પ્લસ 2 માં તો n બરાબર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 તો μ બરાબર સૂત્ર લખીશું વર્ગમૂળમાં n n 2 n બરાબર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 કૌંસમાં 3 2 એટલે કેટલા થાય 5 તો 3 ગુણ્યા 5 એટલે 15 થાય તો 15 નું વર્ગમૂળ કેટલું થશે
विशिष्ट इलेक्ट्रॉन विशिष्ट इलेक्ट्रॉन शू थ्री डी फाइव फॉर एस वन क्रोमियम प्लस वन लगी आप परीक्षा में तो शू आर थ्री डी फाइव फॉर एस जीरो परमाणु क्रमांक 26 इलेक्ट्रॉन का अभी लिखा है AR 3D 4S 2 18 3 20 ने 6 26 बराबर હવે હું લખું Fe plus 2 કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના બે ઇલેક્ટ્રોન જોજો બે ઇલેક્ટ્રોન કાઢે એટલે AR 3D 6 4S 0 આ 3D 6 છે તો D કક્ષક અહીંયા દોરીશું 1 2 3 4 5 તો 1 2 3 4 5 અને 6 છઠ્ઠો ઇલેક્ટ્રોન युग्मित થાય છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય એ બરાબર 4 થશે આ પરીક્ષામાં ધ્યાનમાં રાખજો નકર ઘણા જ કરી આવશે 6 લખી આવશે અયુગ્મિત ઇલેક્ટ્રોન 6 નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે 4 છે n બરાબર 4 હોય તો ડાયરેક્ટ લખાય u બરાબર વેલ્યુ કેટલી મળે 4.3 જ મળે તમારે યાદ રાખવાના વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવશે 5 જ આવશે કારણ કે ભાઈ છઠ્ઠો ઇલેક્ટ્રોન શું થવા માંડશે યુગ્મિત થવા માંડશે એટલે આ પ્રશ્નમાં ચુંબકીય ચાલકતાની વેલ્યુ કેટલી આવશે 4.9 એવી રીતે તમે એસીટીઆઈ બી સીઆર અને એના પછી એફઈ એફઈ પછી શું આવશે એમએ એમએ નું પરમાણુ ક્રમાંક કેટલો છે એસીટીઆઈ બી સીઆર એમએ એફઈ સીઓ સીઓ એટલે કોબાલ્ટ કોબાલ્ટ લઈએ કોબાલ્ટ કોબાલ્ટ ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એઆર 3d7 ફોરેસ્ટ 18 ની વેલ્યુ 20 થી 7 27 હવે માની લો કે કોબાલ્ટ પ્લસ 2 કો એસીટીઆઈ બી સીઆર એમએ એફઈ સીઓ કોબાલ્ટ એટલે 27 તો એમાં કેટલા ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હતા તો કે 7 ઇલેક્ટ્રોન એસ માંથી બે ઇલેક્ટ્રોન કાઢી લે હવે આ જે 7 ઇલેક્ટ્રોન છે આપણે જોડવા ને કોઈ તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે અહીંયા ડી કક્ષકના 5 કેટલા પ્રકાર કર્યું તો 1 2 કુંડના નિયમ પ્રમાણે પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન ઉઠીશ 3 4 5 6 અને 7 તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલી થઈ ગઈ 3 તો n બરાબર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા તો ચુંબકીય ચાલકતા મૂળ વેલ્યુ કેટલી મળે 3.87 મળશે રાઈટ અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી મળશે 3.87 તો આ રીતે તમે દરેક તત્વોના તમારી ચોપડીમાં આપેલા છે સ્કેન્ડિયમ પ્લસ 3 ટિટેનિયમ પ્લસ 3 ટિટાઈન બધાના તમારે ચેક કરવાના છે ને એના પરથી તમને શું શોધતા આવી જાય ચુંબકીય ચાકમાત્રા મ્યુ સૂત્ર શોધતા આવી જાય પછી લખ્યું છે કયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધતી જશે તેમ તેમ શું વધતું જાય ચુંબકીય ચાક માત્રા વધતી જવા મળે છે બરાબર ચુંબકીય ચાકમાત્ર પરમાણુ આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂચન કરે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કેટલાક આયન માટે ભ્રમણ માત્રા સૂત્રની ગણતરી અને પ્રાયોગિક વેલ્યુ તમને પ્રાયોગિક વેલ્યુ અને જો તમારા ચોપડીની અંદર તમને આપેલા છે બધા દાખલામાં ચુંબકીય ચાકના પેજ નંબર 228 પર સ્કેન્ડિયમ પ્લસ 3 ટિટેનિયમ પ્લસ 3 ટીઆઈ પ્લસ 2 વેનિલિયમ પ્લસ 2 ક્રોમિયમ પ્લસ 2 એ બધાની તમારે ચેક કરવાનું છે કે ચુંબકીય ચાકમાત્રાની વેલ્યુ બરાબર આવે છે કે નહીં તો આ તમારો પહેલો ગુણધર્મ થઈ ગયો ચુંબકીય ગુણધર્મ જેમાંથી તમને આ પ્રશ્ન પૂછાય જ છે કે ક્રોમિયમ પ્લસ 2ના અયુગ્મિત ઇલેક્ટ્રોન જણાવો અથવા તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા જણાવો આ સવાલ પૂછાય ઊંધો પણ પૂછાય કે એક પદાર્થની વેલ્યુ મ્યુ બરાબર 2.87 છે તો નીચે તત્વ કયો હશે 2.87નો મતલબ શું અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે 2.83 છે બરાબર તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એન બરાબર કેટલા હશે 2 તો તમારે જે ડી કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવતો હોય એ જવાબ તમારો કેવો હોય સાચો હોય પછી તમારે નીચે જે પણ ઓપ્શન આપેલું હોય એ ઓપ્શનમાં જોવાનું કે સ્કેન્ડિયમ આવે છે કે વેનેડિયમ આવે છે તો જે જે તમારું આવતું હોય
ફરી જોવાનું કે જેમાં બે ઇન્ડેક્સમાં અયુક્તિ આવતા હોય એનો સાચો જવાબ કહેવાય. તો બીજું પૂછાય પરિવર્ત આવવા પછી ચુંબકીય ચાકમાત્રા 2.83 છે તો નીચેનામાં કયું તત્વ આ ચાકમાત્રા ધરાવે છે? તો આ વેલ્યુ જોઈને તમને ખબર પડવી જોઈએ. જો 1.73 હોય તો તમને તરત ખબર પડે અયુક્તિ ઇલેક્ટ્રોન 2.83 જોઈ ખબર પડે અયુક્તિ ઇલેક્ટ્રોન 2, 3.87 જોઈ ખબર પડે અયુક્તિ ઇલેક્ટ્રોન 3, 4.90 જોઈને ખબર પડે અયુક્તિ ઇલેક્ટ્રોન 4, અને 5.92 જોઈને ખબર પડે કે અયુક્તિ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5 છે. તો આ રીતે પણ આપણે શું કરી શકીએ, દાખલાને ગણી શકીએ છીએ. ઓકે, હવે આપણે એના પછીનો તમને ટોપિક આપેલો છે રંગીન આયનોનું નિર્માણ 8.3.10. એમાં આપેલું છે રંગીન આયન એટલે કે આ સંક્રાંતિ ધાતુ આને આપણે કીધું રાખલ તેમ આ બધા રંગીન છે. કેમ રંગીન છે? કારણ કે એની જે કક્ષક અપૂર્ણ ભરાયેલી છે એમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન કઈ સંક્રાંતિ કરે છે? ડીડી સંક્રાંતિ કરે છે, રાઈટ? હવે આપણે એની એની ચર્ચા કરીએ કે ડીડી સંક્રાંતિ શું છે અને આ તત્વો શા માટે રંગીન જોવા મળે છે. તો 8.3.10 વાળું મુદ્દો છે તમારું રંગીન આયન, રંગીન આયનોનું રસાયણ, રંગીન રંગીન. તો આ સંક્રાંતિ ધાતુ આયનો રંગીન આયનો કેમ છે? તો સંક્રાંતિ ધાતુ આયન પાસે શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એની નીચા શક્તિ સ્તરમાંથી પ્રકાશનું શોષણ કરીને ક્યાં જાય છે? ઊંચી અવસ્થામાં જાય છે, ઊંચા શક્તિ સ્તરમાં જાય, અને ઊંચા શક્તિ સ્તરમાં લાંબો સમય ન ટકતા રિટર્ન પાછા નીચા શક્તિ સ્તરમાં આવે છે. એટલે એને જે શક્તિનું શોષણ કર્યું છે એનું પછી એ શું કરશે? ઉત્સર્જન કરે. એટલે આપણો આંખ એનું કયો પ્રકાશ હોય છે? ઉત્સર્જિત પ્રકાશ કરી હોય છે, અને ઉત્સર્જિત પ્રકાશના આધારે આપણે પદાર્થનો રંગ નક્કી કરીએ છીએ. તો કઈ સંક્રાંતિ જોવા મળે છે? ડીડી સંક્રાંતિ. ડીડી સંક્રાંતિની વ્યાખ્યા શું લખાય? ડીડી સંક્રાંતિ એટલે સંક્રાંતિ ધાતુ આયન, ધાતુ આયન તેને નીચા શક્તિ સ્તરમાં સંક્રાંતિ ધાતુ આયન છે તેના નીચા શક્તિ સ્તરમાં શક્તિનું શોષણ કરીને, શક્તિ એટલે પ્રકાશ, પ્રકાશનું શોષણ કરીને ક્યાં જાય છે? ઊંચા શક્તિ સ્તરમાં, ઊંચા શક્તિ સ્તરમાં પ્રકાશનું શોષણ કરીને ઊંચા શક્તિ સ્તરમાં જાય છે. ત્યાં તે વધુ સમય ન રહેતા નીચા શક્તિ સ્તરમાં પાછું ફરે છે. શક્તિ સ્તરમાં શું કરે છે? પાછું ફરે છે અને પ્રકાશનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. ઊંચા શક્તિ સ્તરમાં પાછું ફરે છે ત્યારે એને શોષેલા પ્રકાશને શું કરે છે? અને ઉત્સર્જન કરે છે, જેને કઈ સંક્રાંતિ કહેવાય? ડીડી સંક્રાંતિ કહેવાય છે. અને આ ડીડી સંક્રાંતિ ડીડી સંક્રાંતિ કહે છે જેના કારણે સંક્રાંતિ ધાતુ આયન કેવી દેખાય છે? રંગીન. જેના કારણે સંક્રાંતિ ધાતુ આયન કેવી છે? રંગીન છે. આ કારણ તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. સ્વાદ એન્ડ સ્વીટ કયું સંક્રાંતિ થવાના કારણે? ડીડી સંક્રાંતિ. સંક્રાંતિ એટલે ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી શક્તિનું શોષણ કરીને ઊંચા શક્તિ સ્તરમાં જાય, ઊંચા શક્તિ સ્તરમાં લાંબો સમય ન ટકતા એ નીચા શક્તિ સ્તરમાં રિટર્ન પાછા ફરે છે ત્યારે એને જે શક્તિનું શોષણ કર્યું છે એનું એ શું કરશે? ઉત્સર્જન કરે. એટલે આપણે એનો કયો પ્રકાશ જોઈ શકે છે? ઉત્સર્જિત પ્રકાશને જોઈ શકે છે. અને આ સંક્રાંતિ થવાના કારણે મારા બધા જ સંક્રાંતિ ધાતુ આયનો કેવા છે? રંગીન છે. ફોર એક્ઝામ્પલ આપણું NiH2O6 છે. આ NiH2O6માં શું છે? નિકલ એ સંક્રાંતિ ધાતુ આયન છે અને આ જે H2O જે છે ને એ H2O શું છે? એક પ્રકારના લિગાન છે. આગળના ચેપ્ટરમાં એના પછીના ચેપ્ટરમાં આવવાનું છે સંકીર્ણ સંયોજન. તો આ જે સંક્રાંતિ ધાતુ આયન છે નિકલ, એ નિકલ જ્યારે એના અયુગ્મિત ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય છે ત્યારે બાકીના બધા પ્રકાશનું શોષણ કરે છે અને લીલા રંગનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. કયા રંગનું? લીલા રંગનું. આ NiH2O6
ઉત્સર્જે ને જ્યારે પ્રકાશ બાકીના બધા રંગોનું શોષણ કરી દે છે અને લીલા રંગને ઉત્સર્જિત કરે છે એટલે આપણને આ જાણું કેવા રંગનું દેખાય લીલા રંગ. ધેટ મીન્સ આપણું આંખો કયો પ્રકાશ જોવે છે ઉત્સર્જિત પ્રકાશને જોવે છે. શોષણ થઈ ગયેલા પ્રકાશને જોતો નથી. બાકીના જે બધા રંગો છે ને લીલા પીળા લાલ એ બધા કે શું થઈ જાય છે શોષાઈ જાય છે અને એ કયા રંગનું ઉત્સર્જન કરે છે લીલા રંગ. એનો મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા છે નિકલનું ઇલેક્ટ્રોન અહીંયાથી જ્યારે અહીંયા જાય છે એન બરાબર વન નંબરની કક્ષામાંથી એન બરાબર ટુ નંબરની કક્ષામાં જાય છે ત્યારે પ્રકાશનું શોષણ કરે છે અહીંયા પહોંચે અને શોષણમાંથી જ્યારે ઉત્સર્જન કરે છે ત્યારે કયો પ્રકાશ બહાર ફેંકે છે લીલા રંગ. તો આપણી આ કયો પ્રકાશ જોવે છે ઉત્સર્જિત પ્રકાશને જોવે છે એટલે આપણે એને એચ ટુ સિક્સનું દ્રાવણ આપણને કેવા રંગનું દેખાય લીલા રંગ. એવી રીતે તમે કોબાલ્ટની વાત કરો તો કોબાલ્ટ સાથે એમોનિયા જે છે એમઆઈ નિગાન કોબાલ્ટની સાથે એમઆઈ નિગાનનું તમે દ્રાવણ જોવો તો એ તમને લીલા અને લાલનું મિશ્રણ જોવા મળે દેટ મીન્સ નારંગી રંગનું જોવા મળે છે. તો આ દ્રાવણ કેવા રંગનું છે નારંગી રંગ. કેમ? કારણ કે જ્યારે આ કોબાલ્ટ છે એ એની ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે ત્યારે પ્રકાશનું શોષણ કરે અને જ્યારે ઉત્સર્જન કરે છે ત્યારે લાલ અને લીલા પ્રકાશનું ઉત્સર્જન કરે છે. કેવા? લાલ અને લીલા. અને તમે લાલ અને લીલાને મિક્સ કરો તો તમને કેવો રંગ જોવા મળે નારંગી રંગ જોવા મળે છે. આ જે જલીય દ્રાવણ છે એ લાલ અને લીલા બંને રંગનું ઉત્સર્જન કરે છે અને બાકીના રંગોનું શું કરે છે શોષણ કરે છે. આ લાલ અને લીલો રંગ ભેગો થાય છે એટલે આપણને એનું દ્રાવણ કેવા રંગનું દેખાય છે નારંગી રંગનું દેખાય છે. આમ પ્રકાશના શોષણ દરમિયાન આયનોની વી કક્ષકો એ ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવીને નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય છે જેને ડીટી સંક્રાંતિ કહે છે. અને આ ડીટી સંક્રાંતિ થવાના કારણે આપણને સંક્રાંતિ થતું કેવા જોવા મળે રંગીન જોવા મળે. અને આ ડીટી સંક્રાંતિ વિઘાટ આવે ને એટલે ડી કક્ષકોની પાંચે પાંચ શક્તિ સમાન છે પણ જ્યારે નિગાન આવે એટલે પાંચ શક્તિઓનું શું થઈ જાય વિભાજન થઈ જાય છે. એના પછીના ચેપ્ટરમાં આપણે જોવાના છે. ખરેખર આ જ્યારે રંગ આવે છે ને ત્યારે આ પાંચ ડી કક્ષકો આવી સરસ હોય છે. આ ધારો કે આ ડી એક્સ વાય ડી વાય જેડ આ પાંચે પાંચ કક્ષકો લખું છું ડી એક્સ વાય ડી વાય જેડ ડી ઝેડ એક્સ ડી એક્સ માઇનસ વાય સ્ક્વેર ના છેલ્લી જે છે એ કઈ છે ડી જેડ. એટલે પાંચે કક્ષકોની શક્તિ સમાન છે પણ જ્યારે ગાંડ આવશે તેનું બે ભાગમાં વિભાજન થઈ જશે. ટીટુજી કક્ષકો ટીટુજી એટલે જે અક્ષોની આજુબાજુ છવાયેલી છે અક્ષોની આજુબાજુ એટલે ડી એક્સ વાય ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ આ જે છે એને ટીટુજી કહેવાય. અક્ષોની આજુબાજુ ટ્યુટોરિયલ અક્ષોની આજુબાજુ ટીટુજી કક્ષકો છે એ નીચે જતી રહેશે અને બીજી કક્ષકો એટલે અક્ષોની ઉપર છવાયેલી અક્ષોની ઉપર એટલે આવી રીતે આ એક્સ અક્ષ છે એની ઉપર આવેલી હોય આ વાય અક્ષ છે એની ઉપર આવેલી હોય એટલે ડી એક્સ માઇનસ વાય સ્ક્વેર ડી ઝેડ અક્ષોની ઉપર છે તેને ઈજી કહેવાય. અને ટી ટુ જી અક્ષોની આજુબાજુ એ અક્ષોની ઉપર. તો આ જે ચિત્ર છે આ તફાવત છે સ્ફટિક ચિત્ર વાત કહેવાય એને ડેલ્ટા ઓ ઓક્ટાહેડ અષ્ટફલકીય. આ જે મેં બતાવ્યું એ કોના માટે છે અષ્ટફલકીય. આવું જે તમને જોવા મળશે આ રંગીન આયન મળવાનું કારણ છે ડીડી સંક્રાંતિ. ડીડી સંક્રાંતિ એટલે આ કક્ષાનો ઇલેક્ટ્રોન કૂદકો લગાવીને બીજી કક્ષકમાં જઈ શકે છે એટલે આપણને રંગીન આયન ક્યારે મળે અષ્ટફલકીય ક્ષેત્ર હોય ત્યારે તમને આવું જોવા મળે. પણ જો તમને ચતુષ્ફલકીય ક્ષેત્ર આપેલું હોય તો આના કરતાં ઊંધું થઈ જાય. ચતુષ્ફલકીય ક્ષેત્ર હોય તો ચતુષ્ફલકીયમાં બીજી નીચે આવી જાય જે અક્ષો ઉપર છવાય કક્ષકો જ્યારે શક્તિ ઓછી હોય અને ટીટુજીની શક્તિ કેવી હશે વધારે હશે બરાબર. આમાં ઇજી આ કયું ક્ષેત્ર ચતુષ્ફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્રમાં બે કક્ષકો વચ્ચેના જે તફાવત છે બે પટ વચ્ચે સંયોજકતા પટ ને વાહકતા પટ વચ્ચેનો તફાવત છે જેને આપણે સંયોજકતા પટ કહીએ છીએ એની સંજ્ઞા ડેલ્ટા છે અને ચતુષ્ફલક એટલે ટેટ્રા હેડર એટલે એને ડેલ્ટા ટી કહેવાય. પેલું ડેલ્ટા ઓ ઓ એટલે ઓક્ટા હેડર. તો ઓક્ટા હેડરમાં ટીટુજી નીચે આવશે અને ઈજી ઉપર આવશે. જ્યારે અષ્ટ ચતુષ્ફલકીય ક્ષેત્રમાં ઈજી નીચે આવશે ટીટુજી ઉપર આવશે. ટૂંકમાં જુદા જુદા રંગો મળવાનું કારણ શું છે બી કક્ષકોનું ડીડી સંક્રાંતિ થવાનું કારણ. એના કારણે તમે જુઓ મારું કોપર પ્લસ ટુ છે કોપર પ્લસ ટુ છે ક્રોમિયમ પ્લસ ટુ છે સ્કેન્ડિયમ પ્લસ થ્રી છે વેનેડિયમ પ્લસ ફોર છે બધા વાદળી રંગના છે બરાબર. આ તમારા આમાંથી કોઈ પણ કલર પરીક્ષામાં છે
એવી રીતે અમુક પદાર્થ રંગવિહીન છે, જેમ કે કોપર પ્લસ વન, ઝિંક પ્લસ ટુ, પછી સ્કેન્ડિયમ પ્લસ થ્રી, એ કંઈ ઇલેક્ટ્રોન નથી વધતા. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઝીરો થઈ જાય, એ બધા રંગવિહીન કહેવાય. તમે ચેક કરો છો, કોપર પ્લસ વનમાં ડી કક્ષક ઝીરો, ઝેલેન પ્લસ ટુમાં ડી કક્ષક ઝીરો, સ્કેન્ડિયમ પ્લસ થ્રીમાં ડી કક્ષક ઝીરો, વેનેડિયમ પ્લસ ફોરમાં પણ, ટિટેનિયમ પ્લસ ફોર લો, એમાં પણ કેવું થઈ જાય, ઝીરો થઈ જાય. બધામાં ડી કક્ષક કેવી છે, ડીના ઇલેક્ટ્રોન ઝીરો છે, બાકીમાં છે રંગવિહીન છે. યાદ રાખજો, તમને પરીક્ષામાં કલર પૂછાય છે. કોપર પ્લસ ટુ નો કલર કેવો છે, વાદળી રંગ. ક્રોમિયમ પ્લસ ટુ પણ કેવો છે, વાદળી રંગ. સ્કેન્ડિયમ પ્લસ સોરી સ્કેન્ડિયમ ની કોબાલ્ટ પ્લસ થ્રી, હા જરા સ્કેન્ડિયમ પ્લસ થ્રી તો રંગવિહીન છે, કોબાલ્ટ પ્લસ થ્રી કેવા રંગનું છે, વાદળી રંગ. વેનેડિયમ પ્લસ ફોર પણ વાદળી. એફએમ પ્લસ ટુ અને એમએમ પ્લસ ટુ બીજા રંગ, આ યાદ રાખી લેવાનું, આ પ્રયોગશાળામાં પણ તમને કામમાં આવશે. એફએમ પ્લસ ટુ અને એમએમ પ્લસ ટુ કેવો રંગ જોવા મળે, લીલો રંગ. રંગીન આયનો કીધા છે, કયા કયા આયનો રંગીન છે બતાવું છું. એફએમ પ્લસ થ્રી છે, તમને પીળાશ પડતો લાલ કલર જોવા મળશે, પીળાશ પડતો પરીક્ષામાં તમને પ્રેક્ટિકલ માં આવશે. તો કોબાલ્ટ પ્લસ ટુ અને એમએન પ્લસ ટુ છે એ કેવા રંગના છે, ગુલાબી રંગના. તો આ ચોક્કસ કલરોના રંગ તમારે યાદ રાખવાના છે, કારણ કે પ્રેક્ટિકલમાં તમને રંગીન આયન આપે તો તમે ખૂબ નસીબદાર, તમે પદાર્થને જુઓ ને તમને રંગ ખબર પડી જાય. બરાબર, એ રીતે તમે કે ટુ સીઆર ટુ સેવન, કે ટુ સીઆર ટુ સેવનનું ક્રોમિયમ છે, એના કારણે કેવા રંગનું છે, નારંગી રંગનું છે. પછી કે એમએનો ફર, તો કે એમએનો ફરમાં એમએન છે, એમએનના કારણે કેવા રંગનું છે, જાંબલી રંગનું છે. તો બધા પદાર્થના કલર્સ આપણને, ધેટ મીન્સ આ બધા જ સંક્રાંતિ ધાતુ આયન છે એ શું ધરાવે છે, ચોક્કસ પ્રકારના રંગ ધરાવે છે. તમને આમાંથી કોઈ પણ એમસીક્યુ પરીક્ષામાં પૂછી શકાય, અને આ ટોપિક આ પરીક્ષામાં કોવિડ નાઇન્ટીનમાં ટોપિક છે, એટલે તમારે તૈયાર કરવાનો. વેરી વેરી મોસ્ટ તમને પૂછી શકે, નીચેનાથી કયા પદાર્થનો રંગ વાદળી છે, કોપર પ્લસ ટુ, ક્રોમિયમ પ્લસ ટુ, કોબાલ્ટ. પછી રંગીન પદાર્થ, લીલો રંગ બે જણનો છે, એફએમ પ્લસ ટુ અને એનઆઈ પ્લસ ટુ. એ પછી વેનેડિયમ પ્લસ થ્રીનો પણ લીલો રંગ છે, હા વેનેડિયમ પ્લસ થ્રી લખી દઉં છું, બીજું વેનેડિયમ પ્લસ થ્રી એ લીલા રંગનો પદાર્થ છે. એફી પ્લસ થ્રી એક જ કલર છે, પીળાશ પડતો કથ્થઈ રંગ. પછી ટીઆઈ પ્લસ થ્રી છે, કેવો રંગ ધરાવે છે, ચામડી રંગ છે. એ રીતે એમએન પ્લસ થ્રી, ક્રોમિયમ પ્લસ થ્રી અને વેનેડિયમ પ્લસ થ્રી, આ આમાં જે એમએન છે એ એમએન પ્લસ થ્રી, ક્રોમિયમ પ્લસ થ્રી અને વેનેડિયમ પ્લસ થ્રી, આ ત્રણે ત્રણ કેવા રંગના છે, ચામડી રંગના જોવા મળે છે. વેનેડિયમ પ્લસ ટુ, સોરી વેનેડિયમ પ્લસ ટુ, કારણ કે વેનેડિયમ પ્લસ થ્રી તો લીલા રંગ છે. તો આ કલર્સ તમારે યાદ રાખી લેવાના છે. તો આ થઈ ગયું તમારું સંક્રાંતિ ધાતુ આયન શા માટે રંગીન જોવા મળે છે, અને તમારી પુસ્તકમાં પણ તમે જુઓ, તમને જુદા જુદા સરસ મજાના રંગ આપેલા છે, અને એ બધા જ પદાર્થોના રંગીન તમારે પ્રયોગશાળામાં સીયુએસઓ પર પાત્ર જોવાનું. સીયુએસઓ પર તો કેવા રંગ હશે, વાદળી રંગ. પ્રયોગશાળામાં એફઈએસઓ પરની બોટલ લેજો, તે કેવા રંગની છે, લીલા રંગની છે. પછી એફઈસીએલ થ્રી લેશો તો પીળાશ પડતો કથ્થાઈ કલર જોવા મળશે, પીળાશ કથ્થાઈ રંગનું જોવા મળે છે. પછી એ રીતે એમએન એમએનએસ ઉપર એમએનસીએલ લેશો તો તમને ગુલાબી રંગનું જોવા મળશે. આ બધા પ્રયોગશાળામાં તમને જોવા મળશે. એવી રીતે તમે સીઓસીએલ ટુ લેશો તો એ પણ તમને કેવા રંગનું જોવા મળશે, ગુલાબી રંગનું. તો બધા જ પદાર્થો એવા છે કે તમે જે પ્રયોગશાળામાં પણ જોઈ શકો છો. તમે જ્યારે સીઆર ટુનું દ્રાવણ લેશો તો તમને કેવું મળશે, રંગવિહીન જોવા મળશે. તમારા પ્રેક્ટિકલની અંદરનું આ આ જે ટોપિક છે પ્રેક્ટિકલ સાથે સંકળાયેલું છે. હવે એના પછીનો તમારો ટોપિક છે છેલ્લો આજનું, કે સંકીર્ણ સંયોજનોનું નિર્માણ. તો પ્રશ્ન લખજો, આ વેરી મોસ્ટ ક્વેશ્ચન છે. સંક્રાંતિ ધાતુ આયન એ સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા ધરાવે છે, શા માટે, વેરી મોસ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન લખી નાખો, આઠ પોઈન્ટ ત્રણ પોઈન્ટ લખી આવે. પ્રશ્ન લખજો, સંક્રાંતિ ધાતુ આયન, સંક્રાંતિ ધાતુ આયન મોસ્ટ આયન પ્રશ્ન છે. સંક્રાંતિ ધાતુ આયન શા માટે સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે, અથવા તો સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે શા માટે, આ તમને બે માર્કમાં પૂછાય એવો સવાલ છે.
तो जी संक्रांति धातु आयो छे ये संक्रांति धातु आयो संकीर्ण એટલે શું પહેલા તો એ સમજી લે સંકીર્ણ સંયોજન એટલે કે જેમાં એક સંક્રાંતિ ધાતુ આવે હોય અને બીજા જે પદાર્થ છે એ લિગાંડ હોય અને આ જે લિગાંડ છે એ કાં તો તટસ્થ હોય કાં તો ઋણ વિચારિત હોય એ પદાર્થ પોતાના ઇલેક્ટ્રોન સંક્રાંતિ ધાતુ એની જે ખાલીની કક્ષકો છે અપૂર્ણ ભરાઈ એમાં ઇલેક્ટ્રોન ગોઠવીને કયો બંધ બનાવે સવર્ગ સહ સંયોજક બંધ બનાવે એને શું કહેવાય સંકીર્ણ સંયોજન એટલે પહેલાં મારે તમને વ્યાખ્યા આપવાની રહી કે સંકીર્ણ સંયોજન એટલે શું તો સંકીર્ણ સંયોજન એટલે એવા સંયોજનો કે જે પદાર્થને શું આપે છે સંકીર્ણ સંયોજનો એટલે સંક્રાંતિ ધાતુ આયન એક કે વધુ તટસ્થ અથવા તો ઋણ આયન સાથે સંક્રાંતિ ધાતુ સંકીર્ણ સંયોજન વ્યાખ્યા નથી સંક્રાંતિ ધાતુ આયન એક અથવા તો વધુ ઋણ આયન કે તટસ્થ પરમાણુ જેને આપણે શું કહીશું લિગેન્ડ એને શું કહીશું આપણે લિગેન્ડ અને પછી આ જે આપણો ભાગ છે ને એને શું કહેવાય લિગેન્ડ કહેવાય ઋણાયન કે તટસ્થ પરમાણુ સાથે સવર્ગ સહ સંયોજક સંયોજક બંધથી જોડાયેલું જે સ્પીસીસ બનાવે છે સવર્ગ સહ સંયોજક બંધથી જોડાઈને ચોક્કસ લાક્ષણિકતાવાળી જોડાઈને ચોક્કસ લાક્ષણિકતાવાળી જે સ્પીસીસ બનાવે છે તેને શું કહેવામાં આવે છે સવર્ગ સહ સંયોજક બંધ કહેવામાં આવે છે જેને સંકીર્ણ જેને સંકીર્ણ સંયોજનો કહેવાય દેટ મીન્સ દાખલા તરીકે હમણાં એને શું લખ્યું હતું તો આ નુકલી મારો સંક્રાંતિ ધાતુ હોય છે એની સાથે મારો જે પાણીનો અણુ છે એના નિકાણ જોડાયેલા હોય પાણીના નિકાણ તમે જુઓ પાણીનો અણુ જે નિકાણ છે એ સંક્રાંતિ ધાતુ આયને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપીને આવો સવર્ગ સહ સંયોજક બંધ બનાવે એરો બતાવ્યો છે એરોનો મતલબ શું લિગાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે છે સંક્રાંતિ ધાતુ આયને કરે છે તો આ પ્રકારનું જે સંયોજન બને એને શું કહેવાય કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ સંકીર્ણ સંયોજન સંક્રાંતિ ધાતુ વ્યાખ્યા જોઈ લો સંક્રાંતિ ધાતુ આયન એક કરતા વધુ લિગાન્ડ સાથે આ એક કરતા વધુ એટલે કેટલા દોર્યા છે છ એક કરતા વધુ તટસ્થ અથવા ઋણ આયન જેને આપણે લિગાન્ડ કહે છે એની સાથે જોડાઈને કયા બંધથી સવર્ગ સહ સંયોજક બંધથી જોડાઈને જે રચના બનાવે છે એને સંકીર્ણ સંયોજન કહેવાય અને આ સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા માત્ર ને માત્ર સંક્રાંતિ ધાતુ આયનમાં છે કેમ સંક્રાંતિ ધાતુ આયનમાં છે તો હવે આપણે એનું કારણ લખીશું નંબર એક સંક્રાંતિ ધાતુ આયનના કદ કેવા છે સૌથી નાના છે સંક્રાંતિ ધાતુ આયન છે એવા આવા સંકીર્ણ સંયોજનો કેમ બનાવી શકે છે તો પહેલું કારણ લખ્યું સંક્રાંતિ ધાતુ આયનના કદ કેવા છે નાના છે પહેલું કારણ સંક્રાંતિ ધાતુ એના કદ કેવા છે નાના છે નંબર ટુ સંક્રાંતિ ધાતુ એનો કેન્દ્રીય વિજભાર કદ નાનું છે પણ સંક્રાંતિ ધાતુ એનો કેન્દ્રીય વિજભાર અને આયોનિક વિજભાર કેવા છે વધારે હોય છે સંક્રાંતિ ધાતુ એનું કેન્દ્રીય વિજભાર આયન રાખવાનું કેન્દ્રીય વિજભાર અને આયોનિક વિજભાર કેવા છે વધારે છે સંક્રાંતિ ધાતુ આયનોની અંદર ડી કક્ષકો જે છે ખાલી હોવાથી તેમાં દિગળના ઇલેક્ટ્રોનને સારી રીતે ગોઠવાઈ શકાય છે સંક્રાંતિ ધાતુ આયનમાં ખાલી ડી કક્ષકોમાં લિગાનના ઇલેક્ટ્રોન ખાલી કક્ષકોમાં લિગાનમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મને સરળતાથી ગોઠવી શકાય છે કારણ કે એની પાસે કક્ષકો કેવી છે ખાલી છે
ખાલી છે ને પ્રબળ નિકાંડ હશે તો પેલા બધી કક્ષકો જોડાઈ જશે, આગળ આવશે પછી સંકીર્ણ સંયોજનો, અને બાકીની જગ્યા ખાલી થઈ જાય. ને નિકાંડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ શબ્દ વાપરો છે, ઇલેક્ટ્રોન યુગ્મને સમાવી શકાય છે, સરળતાથી ગોઠવી શકાય છે. ત્રીજું કારણ, એટલે ત્રીજું કારણ શું છે કે નિકાંડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ ડી કક્ષકમાં ગોઠવી શકાય એવી વ્યવસ્થા સરકારની ધાડુ આયનમાં છે. ચોથું, કેન 3D 4S અને 4P કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોવાથી વિવિધ પ્રકારના સંકરણ થઈ શકે. 3D 4S અને 4P, 3D 4S 4P અને 4D કક્ષકો વચ્ચે ઓછો તફાવત છે માટે શું કરી શકાય? સંકરણ માટે વિવિધ પ્રકારના સંકરણ થઈ શકે છે. વિવિધ પ્રકારના શું કરી શકાય છે? સંકરણ કરી શકે, વિવિધ પ્રકારના સંકરણ કરી શકે. અને જે પદાર્થ સંકરણ કરી શકે, તમે સંકરણ શીખી ગયા છો, SP2 સંકરણ, SP3 સંકરણ, સંકરણ કરી શકે તેની પાસે શું હોય? વિવિધ પ્રકારના ભૌમિતિક આકાર હોય. તો વિવિધ પ્રકારના સંકરણ થવાથી અને સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોવાથી વિવિધ પ્રકારની ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવે છે. ફરીથી રિપીટ કરું છું, વિવિધ પ્રકારના સંકરણ અને વિવિધ પ્રકારના શું ધરાવે છે? ભૌમિતિક આકાર. વિવિધ પ્રકારના ભૌમિતિક આકાર ધરાવવાની ક્ષમતા પણ આનામાં છે. ભૌમિતિક આકાર ધરાવે છે, પણ ધરાવી શકે છે સંક્રાંતિ ધારે તો કદ નાનું, વીજભાર મોટો, ડી કક્ષકોમાં નિકાંડના ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે, એ વિવિધ પ્રકારના સંકરણ કરે છે, વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો રચી શકે છે, અને સંક્રાંતિ ધાતુ એની વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોવાથી પણ પાછી બીજું છેલ્લો મુદ્દો કે સંક્રાંતિ ધાતુ આવેલો વિવિધ પ્રકારની એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. સંક્રાંતિ ધાતુ આયન વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોવાના કારણે સંક્રાંતિ ધાતુ આયન શું બનાવી શકે છે? સંકીર્ણ સંયોજન. એટલે વેરી 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 મોસ્ટ ક્વેશ્ચન, સંક્રાંતિ ધાતુ આયન સંકીર્ણ સંયોજનો કેમ બનાવે છે? તો સંક્રાંતિ ધાતુ આયનનું કદમાં નાના છે, એનો કેન્દ્રનો વીજભાર અને આયનનો વીજભાર વધુ જોવા મળે, ઉપરાંત તેની ડી કક્ષકોની રચના એવી છે કે જેથી કરીને નિકાંડના ઇલેક્ટ્રોન સરળતાથી ગોઠવી શકાય છે, એટલે વિવિધ પ્રકારના સંકરણ થાય, વિવિધ પ્રકારના સંકરણ થાય છે એટલે વિવિધ પ્રકારના ભૌમિતિક આકાર પણ એ લોકો બનાવી શકે. આ કારણસર સંક્રાંતિ ધાતુ આયન શું બનાવી શકે છે? સંકીર્ણ સંયોજન બનાવી શકે છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને એના પછીનો લાસ્ટ ટોપિક છે કે સંક્રાંતિ ધાતુ આયન ઉદ્દીપક તરીકે વર્તે છે. આ પણ મોસ્ટ વેરી મોસ્ટ ક્વેશ્ચન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ આઈ કહી શકાય, તમે એને લખી દેજો, સંક્રાંતિ ધાતુ આયન ઉદ્દીપક તરીકે વર્તે છે. ટોપિક નંબર 8.1.12 ઉદ્દીપકીય ગુણધર્મ. પ્રશ્ન તમને શું પૂછાય? પ્રશ્ન લખી દેજો, ક્વેશ્ચન, સંક્રાંતિ ધાતુ આયનો ઉદ્દીપકનું ગુણધર્મ ધરાવે છે. શા માટે? તો પહેલા તમને કહ્યું કે સંક્રાંતિ ધાતુ આયન છે એ સંક્રાંતિ ધાતુ આયનમાં શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ શું ધરાવે છે? ચુંબકીય ચાકમાત્રા. અને તમે જો જોયું હોય તો જ્યારે આપણે અણુ કે આયનની અંદરના ભાગમાં છે, માની લો કે આ અણુ કે આયન છે, તો અંદરના ભાગમાં બધા જ ઇલેક્ટ્રોન એક અસ્ત વ્યસ્ત ગોઠવાયેલા હોય, બરાબર? એટલે અંદરના ભાગની ચુંબકીય ચાકમાત્રા કેવી હોય? 0 હોય. પણ જ્યારે સપાટી પરની લઈએ તો સપાટી પરના અણુ એકદમ એક જ દિશામાં ગોઠવાયેલા હોય, એટલે ચુંબકીય ચાકમાત્રા કેવી હોય? વિશેષ જોવા મળે. ફરીથી રિપીટ કરું છું કે આ ઉદ્દીપકીય ગુણધર્મ તમને જે જોવા મળે છે, સંક્રાંતિ ધાતુ આયનો અને તેમના સંયોજનો, પહેલું વાક્ય લખો શું લખી શકાય? કે સંક્રાંતિ ધાતુ આયન અને તેના સંયોજનો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે. એટલે કે સંક્રાંતિ ધાતુ આયનો કયા તરીકે વર્તે છે? ઉદ્દીપક તરીકે વર્તે છે. ઉદ્દીપક તરીકે વર્તતા આ પદાર્થો મોટા ભાગે કયા અવસ્થામાં છે? ઘન અવસ્થામાં હોય છે, સેકન્ડ વાક્ય. અને ઘન અવસ્થામાં તેમના કણોની ધારના છેડા અથવા તો સપાટી, આ જે છેડા છે એ છેડા અથવા તો
सपाटी लगाए कण है तो आ कण सपाटी है ये उपसेला शिखर ध्रुव जी हो बराबर एमनी सपाटी फरी रिपीट कर संक्रांति धातु रासायनिक प्रक्रिया वेग वधारवानु काम करे एटले के उद्दीपक तरीके वर्ते हैं। सेकंड मुद्दों उद्दीपक तरीके वर्ता बधा संक्रांति धातु कई अवस्था में है घन अवस्था में है। नंबर थ्रोन घन अवस्था में एमना जो कणों से कणों की धार थे सपाटी तब के मे उपसेला शिखर बिंदु उपसेला शिखर बिंदु जो मैं आज उपसेला शिखर बिंदुओ है ये उपसेला शिखर बिंदु शा जवाबदार है उद्दीपन कार्य मे जवाबदार है। एमना जो कणों कणों की धार अने सपाटी ए अव्यवस्थित उपसेला शिखर बिंदुओ है अव्यवस्थित उपसेला शिखर बिंदु घन अवस्था में आ घन अवस्था में कणों की सपाटी अथवा तो छेड़ा अव्यवस्थित उपसेला शिखर बिंदुओ जेवा छे उपसेला शिखर बिंदु सानू कार्य करे उद्दीपन कार्य करे बराबर है। घन पदार्थ द्रव्य में उड़ाण आ घन पदार्थ द्रव्य है ये घन पदार्थ द्रव्य में उड़ाण बधा धर्मों एक बीजा चुंबकीय चाकमात्रा ने शू करे नाबूद करे उड़ाण में आवेला अणु और परमाणु चार तरफ तेना जेवा बीजा परमाणु थी आ चार तरफ तेना जेवा बीजा परमाणु थी संकड़ायेला है। एनु मतलब कि अणुनी अंदर है ये चुंबकीय चाकमात्रा केवी जोवा मळे छे शून्य जोवा मळे छे तेनु चुंबकीय क्षेत्र नष्ट थाय छे ज्यारे धारना छेड़ा तेमा शिखर बिंदु आगळ चुंबकीय क्षेत्र केवुं जोवा मळे छे असरकारक एटले तमे जो मैं धारनो छेड़ो दोर्यो छे तो धारना छेड़ा आगळ चुंबकीय क्षेत्र केवुं हाय असरकारक हवा जोवा मळे छे। फरीथी रिपीट करू छुं के घन पदार्थना ऊंडाणमां अणुओ तेना जेवा ज बीजा अणुओथी घेरायेला हो चुंबकीय क्षेत्र असरकारक चुंबकीय क्षेत्र शा जवाबदार उद्दीपन कार्य प्रत्ये बीजा अणुओं शू थे आकर्षाय उद्दीपन कार्य सक्रिय केन्द्र है। आ स्थानों चुंबकीय क्षेत्र प्रभाव थी प्रक्रियक अणुओं आज स्थान है धारो कि आ संक्रांति धातु है धार दौरे मान लो तो आ उपसेला शिखर बिंदुओ है ये शू करे प्रक्रियक अणु ने पोता तरफ आकर्षे आगे आप टॉपिक विज्ञान पर बे में सीखी गया है आग बराबर आप कलयुगनी अंदर सीखी गया है तो आज संक्रांति धातु है एना उपसेला शिखर बिंदु है एना प्रत्येक प्रक्रियक अणु शू थे आकर्षाय आकर्षाय रासायणिक प्रक्रिया वेग वे सक्रियकरण ऊर्जा मूल्य शू थे आकर्षाय जलवाई रहे थे अपने अपने कलयुगना मुद्दा में आ वस्तु सीखी गया है अँपाई संक्रांति धातु आ अव्यवस्थित उपसेला शिखर बिंदुओ है तो शू करे प्रबल चुंबकीय क्षेत्र धरा है ये प्रबल चुंबकीय क्षेत्र मध्य कोण खेचाय प्रक्रियक अणुओं खेचाय प्रक्रियक अणुओं खेचाय तो रासायनिक प्रक्रिया वेग वे रासायनिक प्रक्रिया वेग वे सक्रिय कर ऊर्जा मूल्य घटे एना कारण संक्रांति धातु आयन क्या तरीके वर्ते हैं उद्दीपक तरीके वर्ते हैं। दाखला तरीके वनस्पति तेल में वनस्पति घी बनाव आप सीखी गया है वनस्पति तेल में वनस्पति घी बनाव तो आप रेनी निकल निकल संक्रांति धातु है उपयोग करे पीछे अपने हेबर पद्धति द्वारा एमोनिया वायु बनाए थे एंटी पद्धति तो एमोनिया वायु बनाव संक्रांति धातु है उपयोग करे रीते अपने संपर्क विधि द्वारा H2SO4 बनाए सल्फ्यूरिक एसिड बनाई SO2 वायु में SO3 वायु बना वेनेडियम पेंटोक्साइड जेमा वेनेडियम केवो छे संक्रांति धातु आयन छे तो आ बधा उदाहरणों शू बतावे छे के आ बधा उदाहरणों बतावे छे के संक्रांति धातु आयन कयो गुणधर्म धरावे छे उद्दीपक होवानो गुणधर्म धरावे छे कारण के एमनी पासे अव्यवस्थित उपसेला शिखर बिंदुओ छे आ अव्यवस्थित उपसेला शिखर बिंदुओ शेना माटे जवाबदार छे उद्दीपन कार्य माटे जवाबदार छे अने त्यां आगळ तेनुं चुंबकीय क्षेत्र एकदम प्रबल छे अने आ प्रबल चुंबकीय क्षेत्र तरफ प्रक्रियकना अणु खेंचाय छे एटले रासायनिक प्रक्रियानो वेग झड़पथी थाय सक्रियकरण ऊर्जानुं मूल्य घटे छे अने झड़पथी आपणे शुं करी शकीए छीए
रासायनिक प्रक्रिया कही सके छे। आम सक्रांत के धातु आयन उद्दीपन महत्वनो गुणधर्म धरावे छे। तो वायर मोस्ट क्वेश्चन आवतीकाले तमारे आ प्रश्न तैयार करवानो छे। कयो प्रश्न सक्रांत धातु आयनो रंगीन शा माटे छे अने सक्रांत धातु आयन उद्दीपक तरीके वर्ते छे। आ मोस्ट आईपी प्रश्न तमारे तैयार करवा छे। त्यार पछी आपणे काले आ मित्रनी संयोजन જોઈશું। ઓલવેઝ